ફિફ્થ લેસન, રેડી ટુ ટોલરેટ. સહન કરતા થોડુંક શીખીએ, જે અત્યારે તમે બધા અમને કરી રહ્યા છો. થોડુંક સહન કરતા શીખીએ તો પણ આપણા સંબંધો એક સારા બની શકે છે. ડે બાય ડે ઇન્ટેલિજન્સ પાવર વધી રહ્યો છે, ટોલરન્સ પાવર રિડ્યુસ થઈ રહ્યો છે. સખત પરિણામો જે આના આવા લાગ્યા છે ઇન્ટેલિજન્સ પાવરને લીધે. હમણાં જ એક ભાઈ મળવા માટે આવ્યા, એનો દીકરો જીદ લઈને બેઠો છે. શેની જીદ? ડોગી લાવવું છે ઘરમાં, અને બીજું એને બાઇક જોઈએ છે. તું સમજાવો. મને કે સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ માનતો જ નથી. હવે એમ કહે છે કે તમારે મને બાઇક ન લઈ આપવું હોય તો મને અમદાવાદ રોડ પર લઈ જાઓ, ગાડીમાંથી નીચે ઉતારો અને ફૂલ સ્પીડે ટ્રક આવતો હશે એની નીચે હું જતો રહીશ, પછી તમારે મને બાઇક નહીં લઈ આપવાનું. હી સ્ટડિંગ ઇન 8th સ્ટાન્ડર્ડ, આઠમા ધોરણની અંદર અભ્યાસ કરી રહ્યો છે. ટોલરન્સ પાવર રિડ્યુસ થઈ રહ્યો છે. સહન શક્તિ એ કોઈ પણ સંબંધોને ટકાવવા માટે બેસ્ટ માધ્યમ છે. અમારે એક ભાઈને લગ્ન તિથિ હતી એટલે મેં મંદિરે પગથિયા ચડતા હતા, એટલે બીજાએ મને કીધું કે સ્વામી આને લગ્ન જીવનના 35 વર્ષ પૂરા થયા, અને આ કોઈ સામાન્ય ઘટના નથી, 35 વર્ષ એમ કેમ પૂરા થયા? એટલે મેં એને અભિનંદન આપ્યા. ઘણા લોકો તો રજત જયંતિ, સિલ્વર જ્યુબિલી પણ ઉજવતા હોય છે, એટલે મેં એને અભિનંદન આપ્યા. પછી મને સહેજે સહેજે સૂજ્યું, એટલે મેં એને, મારા હાથમાં કોઈ માઇક્રોફોન નહોતું પણ મેં સહેજે ઇન્ટરવ્યૂ લેતો આમ ધર્યું. મેં કીધું આપની લગ્ન જીવનની સફળતાનું રહસ્ય એક વાક્યમાં વર્ણવું હોય તો શું કહી શકાય? એટલે મને કે સ્વામીજી એક વાક્યની એક શબ્દમાં કહું. કીધું આ તો તમે તો સારા કહેવાઓ, મોદી કરતાંય સારું સ્પોન્ટેનિયસ જવાબ આપો એવા છો. મને કે એક શબ્દમાં. મેં કીધું શું? મને કે સહન શક્તિ. સહન શક્તિ, સમજ શક્તિ વધે અને સહન શક્તિ વધે તો કોઈ સંબંધો લગભગ તૂટે નહીં. ટ્રાઈ રેડી ટુ ટોલરેટ, એમાં શબ્દ સહન કરવા પડશે. ઘણીવાર આપણે એમ માનીએ છીએ કે મને કોઈ કહી જવું જોઈએ નહીં, ફ્રેઝાઇલ બની જઈએ છીએ. સીતા સાચા હતા અને સારા હતા, છતાં પણ એક ધોબી બોલી ગયો ને કે રાવણના ત્યાં રહી આવેલી બાઈને રામ રાખે હું ન રાખું. સીતાએ રાવણનો સ્પર્શ પણ કર્યો નથી, ચાર આંખો ભેગી કરીને જોયું પણ નથી, છતાં સીતાને પણ અપશબ્દો બોલનારો વર્ગ સમાજમાં હોય છે. આપણે સાચા સારા હોઈએ તો પણ શબ્દો સહન કરવા પડે. લક્ષ્મણ સીતાની સેવા કરવા જ માટે ગયા હતા, છતાં પણ રામ કહીને ગયા કે ભાઈ તું ભાભીને છોડીને ન જતો. એટલે લક્ષ્મણ ત્યાં રહે છે અને પેલા મારીચે કપટ કર્યું અને હે લક્ષ્મણ બચાવો, હે સીતે બચાવો, બૂમ મારી. એટલે સીતા કહે છે બચાવવા માટે જાઓ, તમારા ભાઈ તકલીફમાં છે. લક્ષ્મણ કહે છે મારા ભાઈનું નામ લેવાથી લોકોની તકલીફ મટે તો મારા ભાઈને તકલીફ હોય જ નહીં. અને એવા સમયે સીતા જે અપશબ્દો બોલ્યા છે, કટુ શબ્દો બોલ્યા છે, દૃશંસ કુલ પાંશન, વાલ્મીકિ રામાયણમાં સીતાના મુખમાંથી આ શબ્દો વાલ્મીકિજીએ લખ્યા છે કે લક્ષ્મણ મને ખબર છે કે તારી દાનત ખરાબ છે, તું 13 વર્ષથી અમારી ભેગો એટલે ફરે છે કે રામ મરી જાય તો હું તારી સાથે લગ્ન કરું એટલે ફરે છે ને, હું મરી જઈશ પણ તારી સાથે તો ક્યારે લગ્ન નહીં કરું. હવે આ લક્ષ્મણ એ છે કે જેણે 13 વર્ષમાં સીતાના ચરણથી ઉપર નજર કરીને જોયું નથી, જે પોતાની ઉર્મિલાને છોડીને આવ્યા છે, જે સીતાને માતા તુલ્ય વ્યવહાર કરે છે, એ લક્ષ્મણને પણ આવા શબ્દો સહન કરવા પડે છે. અને પાછા સીતા બોલી જાય આવા શબ્દો, આપણને શૂળપંખા બોલી જાયની બહુ તકલીફ ન હોય. શૂળપંખાઓ તો બોલવાના સ્વભાવવાળી જ હોય, પણ જ્યારે સીતા બોલી જાય ત્યારે આપણને બહુ હટ કરતું હોય છે. તો શબ્દ થોડાક સહન કરીએ, અને લક્ષ્મણે સહન કર્યા તો સંબંધો ટક્યા છે. થોડાક સ્વભાવ સહન કરવા પડશે, પ્રકૃતિ, અલગ અલગ માણસોની પ્રકૃતિ સહન કરવી પડે. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં એક મંદિર કરતા હતા, એમાં મંદિર નિર્માણમાં પથ્થર ઉપર ચડાવવાના હતા, પથ્થરનું ઘડતર કામ. એમાં બપોરનો સમય થયો હશે જમવાનો, ત્યાં નિષ્કુળાન સ્વામી એક પથ્થર લઈને એક કાઠિયાવાડી બેલું લઈ અને કડિયાને આપ્યું. કડિયાએ બેલું હાથમાં લીધું, સોરી, નિષ્કુળાન સ્વામીના હાથમાં હતું, કડિયાએ લેવાની ના પાડી દીધી. નિષ્કુળાન સ્વામી કે લે, એ કે જમવાનો ટાઈમ થઈ ગયો, હવે ના લેવાય. પાલક પર પેલો ઊભો છે, પેલા સંત નીચેથી હાથ લંબાવે છે કે ભાઈ મારા હાથમાં છે, ઉપર મૂકી તો દે, તો સાંજે ફરીથી મારે પાછું આપવું નહીં. એટલે એને લીધું અને ઉપરથી નીચું ઘા કરીને નાખી દીધું. કેટલું દુઃખ થાય, મંદિરનું મમત્વ હોય,
આટલું એણે કર્યું હોત તો શું જવાનું હતું? બપોરનો સમય થયો, ભગવાન સ્વામિનારાયણ જમવા બેઠા. નિષ્કુળાનંદ સ્વામી પણ દર્શન કરતા હતા, પેલો કડીયો પણ ભાવિક તો હતો જ, એટલે એ પણ દર્શન કરતો હતો. ભગવાન સ્વામિનારાયણ થોડું જમ્યા ન જમ્યા અને પોતાનો આખો થાળ પ્રસાદીનો પેલા કડિયાને બોલાવીને આપ્યો. હવે તો પેલા સ્વામીજીને કેવી એસિડિટી હાઈપર થાય. એક તો આણે કંઈ કર્યું નથી અને પાછું એને પ્રસાદ આપે છે અને એપ્રિશિએટ કરે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને કહે છે કે મહારાજ, આપ એને ઓળખો છો? એણે પેલું બેલું ઉપરથી નીચે નાખી દીધું સેટ, પણ મદદ ન કરી, 5 મિનિટનું કામ ન કર્યું. મહારાજ કે હું એને ઓળખું છું, તમને ઓળખું છું. કડિયા કામ તમને કે મને બેમાંથી એક ફાવતું નથી, એને ફાવે છે. અને આપણે એને સાચવવાનો છે અને બિલ્ડિંગનું કામ પૂરું કરવાનું છે. દરેકના સ્વભાવને ઓળખતા શીખો. જે ગાડી ચાલુ હોય ને એનું સાયલેન્સર ગરમ જ હોય, ઠંડુ તો જે ગેરેજમાં પડી હોય ને એના હોય. જે કામ કરે કોઈ દાડો ગરમ થાય ખરા, જે કામ કરે છે એ ગરમ થાય, જે કામ કરે છે કોઈ દિવસ બોલી પણ જાય. જે દૂધ દેતી હોય ને એ ગાયના ક્યારેક પાટા પણ સહન કરવા પડે, કારણ કે દૂધ આપે છે. જે દૂધ ના આપતા હોય તો પાટા સહન ના કરવા પડે, દૂધ આપે છે પાટું સહન કરવું પડે. એમ શબ્દ સહન કરવા પડે, સ્વભાવ સહન કરવા પડે, વિકૃતિ સહન કરવી પડે. આપણા માતા પિતા વૃદ્ધ થાય ત્યારે વિકૃતિ આવે છે, ખાવાની બાબતમાં, પીવાની બાબતમાં, બોલવાની બાબતમાં વિકૃતિ આવે છે. એ સહન ન કરી, અને રાજકોટમાં જે એક ફાર્મસીના પ્રોફેસરે પોતાની સગી જનેતાને બિલ્ડિંગ પરથી નીચે નાખી દીધા, કારણ કે માતાની મોટી ઉંમરની વિકૃતિઓ સહન ન કરી શક્યા. થોડુંક માફી માગતા શીખીએ, ટોલરેટ સહન શક્તિ હશે તો માફી માગી શકશું અને માફી આપતા શીખીએ. આ બાબતની અંદર પણ આપણે થોડાક ઉદારતા દાખવી નથી શકતા.